નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે અભ્યાસ કરશું. તો સૌ પ્રથમ તો આપણે બેંક શબ્દથી બધા પરિચિત જ છીએ. આપણે આપણા ઘરની બચત બેંકમાં મુદતી થાપણના સ્વરૂપે કે બચત ખાતામાં મૂકીએ છીએ. આપણામાં કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ એવા છે કે ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે, તો કેટલાક વાલીઓએ રાંધણ ગેસની જે સબસિડી છે એ બેંકના ખાતામાં મેળવે છે. આપણે અત્યારે જોઈએ છે કે ગેસના બાટલા છે જે સિલિન્ડર એ આપણે ફોન ઉપર નોંધ કરાવીએ છીએ ત્યારે જે પૈસા લેવા ગેસનું સિલિન્ડર આપવા આવે છે અને જે પૈસા લઈ જાય છે ત્યારે અમુક પૈસા આપણા બેંક ખાતામાં સબસિડી તરીકે પાછા જમા થાય છે. વળી આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા પણ ઘણીવાર ભરીએ છીએ, તો ઘરમાં ટીવી રેફ્રિજરેટર વગેરે ખરીદવી હોય તો પણ આપણે બેંકમાંથી નાણાં ઉપાડ્યા હશે. આપણામાંના કેટલાક વાલીઓ છે ઘર ખરીદવા માટે પણ હોમ લોન, બરાબર, એને કહેવાશે હોમ લોન, એટલે એણે પણ ઘણીવાર બેંકમાંથી ધિરાણ લીધું હશે. આમ આધુનિક યુગની વાત કરીએ તો આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા જ થતા હોય છે. આ પ્રકરણમાં આપણે બેંકની સમજૂતી મેળવવાની છે. અંગ્રેજીમાં બેંકનો જે શબ્દ છે એનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે, અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે, બરાબર. અંગ્રેજીનો જે બેંક શબ્દ છે તે ક્યાંથી ઉતરી આવ્યો છે, તો કે તે ફ્રાન્સના બેંકા અને ઇટાલીના બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં શરાફો ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ કરતા અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા. આમ પાટલી પર નાણાંના જથ્થાની જે ફેરબદલી થતી એને આપણે બેંક શબ્દ, બેન્ચ ઉપરથી બેંક શબ્દ, પાટલી એટલે બેન્ચ અને બેન્ચ ઉપરથી બેંક શબ્દ આવ્યો, જેને આપણે અત્યારે અંગ્રેજીમાં બેંક તરીકે ઓળખીએ છીએ. આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. કીધું ને જથ્થો અથવા સમૂહ, એટલે કે એને કહેવાય નાણાંનું ભંડોળ, જ્યાં નાણું ભેગું થતું હોય તે જગ્યા. હવે બેંક છે એ સામાન્ય અર્થ આપણે સમજીએ તો બેંક છે નફાના હેતુથી કાર્ય કરતી સંસ્થા છે, અને જે પ્રજાની બચતોને આપણે જે કંઈ પણ બચત મૂકવા જાય એનો એ સ્વીકાર કરે છે અને આપણને જ્યારે જરૂર પડે ત્યારે આપણને એ ધિરાણ આપે છે. વિશ્વની સૌ પ્રથમ બેંક તરીકે સ્પેઇનમાં 1401 સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. વિશ્વની સૌ પ્રથમ બેંક ક્યારે સ્થપાઈ અને ક્યાં સ્થપાઈ, તો કે વિશ્વની સૌ પ્રથમ બેંક સ્પેનમાં 1401 બેંક ઓફ બાર્સિલોના. જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું મર્યાદિત ન રહેતા એના સંગ્રાહક તરીકે પણ કામમાં આવે છે. વિનિમયનું મૂલ્ય એટલે તો આપણે કંઈ પણ ખરીદવા જઈએ છીએ તો નાણું આપીએ ને આપણને વસ્તુ મળે, બરાબર, તો એ છે વિનિમયનું મૂલ્ય માધ્યમ. અને બીજું મૂલ્યનું માપદંડ કે કઈ વસ્તુ ખરીદીએ તો કેટલું કેટલી ચૂકવણી કરવી પડે, તો વિનિમય અને મૂલ્યના માપદંડમાં કામ આવે છે નાણું. પણ બીજું શું કામ આવે છે, તો કે મૂલ્યના સંગ્રાહક તરીકે. પહેલાંના જમાનામાં જે પશુઓ છે એને આપણે ધન ગણતા, બરાબર, આપણે જે ઉત્પાદન કરતા અનાજ પછી પશુઓ એ બધાને આપણે ધન ગણતા. પણ એ ધન કેવું હતું, જેનો તમે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકતા નથી, કારણ કે પશુઓ કેટલું આયુષ્ય ભોગવશે એ આપણને ખ્યાલ હોતો નથી. અને અત્યારે જે વર્તમાન સમયમાં નાણું છે એનો તમે મૂલ્યના સંગ્રાહક તરીકે એનો સંગ્રહ કરી શકો છો. શા માટે, કે નાણાંને કંઈ થતું નથી, કેટલા વર્ષો સુધી પણ તમે એને રાખશો તો એ એવું ને એવું રહે છે, એટલે મૂલ્યના સંગ્રાહક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. પછી ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. એટલે અત્યારે વસ્તુ લઈ આવ્યો હોય, બરાબર, 5000 છે, પછી આપણે એને 2 પછી પૈસા આપશો તો એ 5000 જ થશે, અથવા 5 પછી આપવાના હોય તો 5000 જ આપવાના થશે, એટલે વિલંબિત ચૂકવણી. તમે ત્યારે ને ત્યારે નાણું ન ચૂકવો અને પછી પણ ચૂકવો તો પણ ચાલે, એટલે વિલંબિત ચૂકવણીનું પણ સાધન બન્યું.
નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. હવે નાણાંથી બધા કાર્યો વધવા લાગ્યા. જે વિનિમય પ્રથા હતી, આપણે વસ્તુ વિનિમય પ્રથા, સાટા પ્રથા, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ, એની જગ્યાએ હવે શું આવી ગયું? તો કે નાણું આવી ગયું. નાણું વિનિમયનું કાર્ય કરે છે, મૂલ્યના માપદંડનું પણ કાર્ય કરે છે. વસ્તુ ખરીદો, નાણું આપો. હવે પ્રશ્ન એવો થયો કે બધા કાર્યો જો નાણાં દ્વારા થવા લાગે તો નાણાંને સાચવવો ક્યાં? તો નાણાંના મૂલ્યની જાળવણીનો જે પ્રશ્ન ઊભો થયો, એટલે ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી કરવી, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવી અને મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, અને આ સંસ્થા એટલે બેંક. પછી બેંકની શરૂઆત થઈ. બેંકનો અર્થ, બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચત એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. બેંક કેવી સંસ્થા છે? જ્યારે તમે એની પાસે માગશો ત્યારે તમારા નાણાં તમને પાછા આપશે, અથવા તમારા નથી તમારે ઉછીના જોઈએ તો પણ તમને આપશે. એટલે એનો મિનિંગ શું એણે કીધો? માગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે, બરાબર, આપણે એની પાસે માગીએ પણ એ કઈ શરતે આપણને આપે? કે તમે પાછા આપજો એમ. નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી આપણી બચતોને એ ભેગી કરે છે ત્યાં એ સંસ્થાને બેંક કહે છે. અને એનો શોર્ટમાં અર્થ જોઈએ તો બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેંક શું કરે છે? તો કે બેંક છે પ્રજા પાસે જે બચતો છે એને સ્વીકારે છે. બરાબર, આપણે જે બચત કરીએ છીએ એને બેંક સ્વીકારે છે અને આપણે એને થાપણો કહીએ છીએ, અને જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણને એ ધિરાણ આપે છે. બરાબર, આપણે જે મૂકીએ છીએ એને કહેવાશે થાપણો, અને બેંક આપણને જે આપે છે એને કહેવાશે ધિરાણ. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી ધંધા એવી ધંધાકીય સંસ્થા કે જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, આપણી થાપણોને સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે, અને અતિરિક્ત નાણું, અતિરિક્ત એટલે જે નાણું એની પાસે વધારે પડ્યું હોય એને દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રમાં રોકે. હવે બેંક છે એ લેવડ દેવડ કરે છે, થાપણો સ્વીકારે છે અને ધિરાણ કરે છે, પણ એમાં એનો હેતુ શું રહેલો છે? નફો કમાવાનો. બેંક નફાના હેતુથી કાર્ય કરતી એવી સંસ્થા છે. શું કરશે? કે આપણી પાસે વધારે પૈસા છે તો આપણા પૈસા એ સાચવે છે, એટલે કે એને કહેવાશે આપણી જે બચતો છે એને આપણે થાપણો કહેશું, એને એ સ્વીકારે તો છે સાથે સાથે એને સાચવે છે અને આપણને એના બદલામાં વ્યાજય આપે છે. તે થાપણો સાચવે, બદલામાં વ્યાજ આપે. હવે એની પાસે જે રકમ આવી, હવે એ રકમનું શું કરશે? તો એ રકમમાંથી જેને જરૂર છે એને ઉછીના આપશે, એટલે કે ધિરાણ આપશે. હવે આપણી પાસે પૈસા લીધા એટલે આપણને એને વ્યાજ આપ્યું, પણ જેને એ ઉછીના પૈસા આપે છે એની પાસે એ વ્યાજ વસૂલ કરે છે. હવે જેટલા પૈસા લીધા અને જેટલા પૈસા આપ્યા એમાંથી જે નાણું વધ્યું એ નાણું, અતિરિક્ત વધારાના નાણાંને એ દેશના વિકાસ માટે અલગ અલગ જગ્યાએ રોકાણ કરશે, જ્યાંથી એને વ્યાજ મળી રહેશે. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે. નાણું પડી રહે એટલે એની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં હેરફેર થતી ન રહે તો જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે. ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે. તમે અત્યારે 5,000 એક જગ્યાએ કબાટમાં મૂકી દેશો તો વર્ષ પછી પણ 5,000 હશે, 2 વર્ષ પછી પણ 5,000 હશે, જો એમાંથી વાપરો નહીં તો. હો, બરાબર. પણ જો તમે એને બેંકમાં મૂકશો અથવા એવી જગ્યાએ મૂકશો જ્યાંથી તમને વ્યાજ મળે છે, તો એ 5,000માંથી વર્ષ દિવસ પછી બની શકે કે 5,500 થાય, બીજા વર્ષે 6,000 પણ થાય. એટલે જો તમે એનું સંગ્રહ કરી રાખશો તો એનું મૂલ્ય એટલું જ રહેશે, ઘટી પણ જાય, બરાબર, એટલે વધે તો નહીં જ, પણ જો તમે એને ફરતું રાખશો, બરાબર, એટલે એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં નાણાંને તમે હેરફેર કર્યા રાખો તો એનું મૂલ્ય વધતું જશે, એટલે એની હેરફેર થવી જરૂરી છે. હવે છે બેંકનું વર્ગીકરણ.
બેંકનું વર્ગીકરણમાં મુખ્ય બે પ્રકારો છે. એક છે વાણિજ્ય બેંક એટલે કે વેપારી બેંકો અને બીજી છે મધ્યસ્થ બેંક. તો વેપારી બેંકો એટલે શું? વેપારી બેંકો એટલે એવી બેંકો કે જે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે આપણે જઈએ છીએ તે બેંકો વેપારી બેંકો છે. દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે અને જરૂર પડે તો ગ્રાહકને પાછી આપે, તેમજ તેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર એના દ્વારા આપણે ઉપાડ કરી શકતા હોય. વેપારી બેંકો એક ધંધાદારી સંસ્થા છે અને તે નફા માટે કામ કરે છે. બરાબર, પ્રજાની થાપણો સ્વીકારશે, પછી એના ઉપર ગ્રાહકને જ્યારે જરૂર પડે ત્યારે પાછી પણ આપશે અને નફા માટે કામ કરે છે. અને આપણે ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા કે વગેરે દ્વારા ઉપાડ કરી શકીએ છીએ. જ્યારે મધ્યસ્થ બેંક શું છે? તો કે મધ્યસ્થ બેંક એ ભારતની રિઝર્વ બેંક છે. મધ્યસ્થ બેંક RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આનું કામ શું છે? તો કે આ બધી બેંકો ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે અને ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે, તેમાંથી ચેક, ડ્રાફ્ટ અને પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. પ્રજા પોતાની બચતો આવી બેંકમાં જમા કરે છે, બેંક એને સાચવે છે અને આ થાપણો બેંક પાછી અન્ય કાર્યમાં રોકે છે અને બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે છે અને એને કારણે તે પ્રજાને એના બદલામાં થાપણો પર વ્યાજ ચૂકવે છે. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે, જેમ કે ખેતી કે ઉદ્યોગના વિકાસ માટે વાપરી શકે, સરકારની કોઈ જામીનગીરીઓમાં વાપરી શકે, લોકોને રૂપિયાની જરૂર હોય એવા લોકોને આપી શકે. રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે. હવે આ જ્યારે વધારાના રૂપિયાનું બેંક રોકાણ કરે છે ત્યારે એમને એમ કરતી નથી, એમાંથી એને નફો પ્રાપ્ત થાય છે અને ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરી અને કમાણી કરે છે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે છે એના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરવામાં આવે છે અને એના દ્વારા બેંક નફો કમાય છે. તમે બેંકમાં રકમ મૂકવા જાઓ, જેને આપણે થાપણો કહીએ છીએ, ત્યારે તમને જે બેંક આપે છે વ્યાજ, એના કરતાં તમે જ્યારે ધિરાણ લેવા જાઓ એટલે કે વધારાના ઓછીના પૈસા બેંક પાસેથી લેવા જાઓ ત્યારે તમારી પાસે જે વ્યાજ વસૂલ કરે છે એ વધુ હશે. એટલે વ્યાજ આપે છે ઓછું અને વસૂલ કરે છે વધારે. આ બે વચ્ચેનો જે તફાવત છે એ બેંકનો નફો કહેવાશે. બીજા શબ્દમાં કહીએ તો બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટેનો ધંધો કરે છે, તેથી જ તેમને વેપારી બેંક એવો શબ્દ કહેવામાં આવ્યો છે, વેપારી બેંક તરીકે ઓળખવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ વેપારી બેંકના કાર્ય. વેપારી બેંકના કાર્યમાં સૌ પ્રથમ છે થાપણો સ્વીકારવી. પ્રજા પાસે રહેલી જે બચતો છે એને બેંક સ્વીકારે છે અને એને થાપણના સ્વરૂપમાં સાચવે છે. તો વળી પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે એમને વ્યાજ ચૂકવે. બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપમાં પ્રજા બેંકને ધિરાણ આપે છે, જેના બદલામાં બેંક એને વ્યાજ ચૂકવે છે. થાપણો મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે, ચાલુ ખાતાની, બચત ખાતાની અને મુદ્દતી થાપણો. સૌપ્રથમ ચાલુ ખાતાની થાપણોમાં જોઈએ. આ ખાતું ધંધા, પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે છે. એમાં રખાતી થાપણો એટલે કે એમાં રખાતું નાણું બધા જ પ્રકારની થાપણો કરતાં વધુ તરલ હોય છે. તરલ એટલે એ ખાતામાંથી તમે ગમે ત્યારે ઉપાડી શકો છો, ગમે ત્યારે જમા કરી શકો છો. દિવસમાં જેટલી વાર તમારે ઉપાડ કરવો હોય એટલી વાર ઉપાડ થાય છે. પણ આ ચાલુ ખાતું એવું ખાતું છે કે એમાં ખાતેદારને વ્યાજ મળશે
નહીં. આ મોટી મોટી ધંધાદારી પેઢીઓ જેના દિવસ દરમિયાનના બેંક સાથે જાજા બધા વ્યવહાર થતા હોય તે ચાલું ખાતું ખોલાવે છે, કારણ કે દિવસ દરમિયાન ઘણીવાર બેંકમાં જમા કરશે અને દિવસ દરમિયાન ઘણીવાર બેંકમાંથી ઉપાડ કરશે. આમાં ખાતેદારને એક ચેકબુક આપવામાં આવે છે, પરંતુ એનું વ્યાજ મળતું નથી. ઉપરથી બેંક તેમની પાસે અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. તે ખાતેદારની મફતમાં સેવા કરતી નથી, ફ્રીમાં સેવા કરતી નથી, એ ખાતેદાર પાસેથી અમુક ચાર્જ વસૂલ કરે છે. આ ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ માટે પણ ઘણા કાયદા છે, બરાબર, કાયદા મુજબ કરી શકે અતિરિક્ત ઉપાડ. હવે અતિરિક્ત ઉપાડ પેઢી કોને, બેંક કોને આપે? જે પેઢી એની સાથે જાજા વર્ષોથી જોડાયેલી હોય, જે પેઢીની પ્રતિષ્ઠા સારી હોય તેને બેંક અતિરિક્ત ઉપાડ કરવાની છૂટ આપે છે, અને આપણે એને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખીએ છીએ. બચત ખાતાની થાપણો. આ ખાતામાં વ્યક્તિ પોતાના ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકાય છે. વળી આવી થાપણો પર તેમને જે વ્યાજ મળે, બરાબર, ચાલુ ખાતામાં વ્યાજ નહોતું મળતું, જ્યારે બચત ખાતામાં એને વ્યાજ મળશે. આજના સમયમાં આપણે જોઈએ તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેથી પણ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંકે નિર્ધારિત કરેલા હોય છે. એના જે નિયમ હોય, એના જે કાયદા હોય, એ રીતે તમે ઉપાડ કરી શકો છો. પછી છે રિકરિંગ. બચત ખાતાની અંદર છે રિકરિંગ ખાતું. રિકરિંગ ખાતું એટલે શું? તો કે આ થાપણો પણ બચત ખાતા જેવી જ છે. જે વ્યક્તિઓ એકસાથે બચત કરવા ન ઈચ્છતી હોય, બરાબર, અને ફિક્સ હોય કે દર મહિને અમુક રકમ જમા કરાવતી રહેશે, દર મહિને 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 આપણે નક્કી કરીએ કે 2000 મહિને જમા કરશું, તો ફિક્સ રકમ દર મહિને 10 તારીખ હોય તો 10 તારીખ, 1 તારીખ હોય તો 1 તારીખ, નિશ્ચિત તારીખે નિશ્ચિત મહિનામાં તમે રકમ જમા કરતા રહો, ત્યારે તમારી થાપણ વધતી જાય છે અને જમા થયેલી થાપણ પર તમને વ્યાજ પણ મળતું રહે છે. આવી થાપણોને રિકરિંગ થાપણ કહે છે. હવે તમે ફિક્સ જ કર્યું છે કે દર મહિને તમે આટલા રૂપિયા ભરશો જ, પણ જો તમે કોઈ મહિનાએ રકમ જમા ન કરાવી શકો અથવા ભૂલી જાઓ તો તમારે વ્યાજના નુકસાનની સાથે ક્યારેક દંડ પણ ભરવો પડે છે. પછી છે મુદતી થાપણો, ફિક્સ ડિપોઝિટ. આ થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે છે. આ થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. શા માટે? તો કે આમાં ફિક્સ છે, બેંકને ખબર છે કે આ ભાઈ 2 વર્ષ કે 5 વર્ષ, જેટલા વર્ષ માટે મૂક્યો એટલા વર્ષ ઉપાડશે નહીં, તો બેંક એના નાણાંને અન્ય જગ્યાએ રોકી અને કમાણી કરી શકે છે. સંજોગોવશાત એવું એક 2 કેસમાં બને કે જેને જરૂર પડે તો પોતાની FD તોડાવીને લઈ જાય, બરાબર, પણ મોટે ભાગે એવું બનતું નથી. એટલે બેંક આ પ્રકારના થાપણ જે મૂકે છે એવા ખાતેદારો પ્રત્યે નિશ્ચિત હોય છે કે આ લોકોની રકમ અત્યારે આપણે ચૂકવવી પડશે નહીં, તો એના ઉપર એ વ્યાજ ચૂકવે છે, એટલે સૌથી વધુ વ્યાજ આપે છે, કારણ કે બેંકને પણ એમાંથી સૌથી વધુ કમાણી થાય છે. જ્યારે વ્યક્તિ લાંબા ગાળા માટે બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે, અને જરૂર પડે તો આ લોકોને પણ ઓવરડ્રાફ્ટ અતિરિક્ત ઉપાડની સુવિધા આપે છે. અતિરિક્ત ઉપાડ એટલે ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એટલે આપણા ખાતામાં જેટલી રકમ છે એના કરતાં આપણે વધારે રકમ ઉપાડવી છે તો બેંક આપણે વધારાના ઉછીના પૈસા આપે છે અમુક શરતોને આધીન. ધિરાણની સવલતો પૂરી પાડવી. અર્થતંત્રમાં ધંધા માટે, અન્ય કારણો માટે રોકાણકર્તાઓને, વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડતી હોય છે. તેઓ બેંકો પાસેથી ધિરાણ લે છે. બેંક વ્યાજ વસૂલ કરે છે અને આપણને ધિરાણ આપે છે. સમયના સંદર્ભમાં ધિરાણ ટૂંકા ગાળાનું હોય છે, મધ્યમ ગાળાનું હોય છે અને લાંબા ગાળાનું પણ હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષથી ઓછું, મધ્યમ ગાળાનું એટલે 1 થી 5 વર્ષ, અને લાંબા ગાળાનું ધિરાણ કહેવાશે 5 થી 15 વર્ષ. હવે તમે જે હોમ લોન લેતા હોય, બરાબર, હાઉસ લોન એટલે કે મકાન બનાવવા માટે જે તમે લોન લ્યો છો એ તમે જે ચૂકવો છો, કેવી રીતે ચૂકવશો? તો કે 5 થી 15 વર્ષનો સમયનો ગાળો તો વયો જ જાય, પરંતુ આ પ્રમાણેનો સમય કોઈ ચોક્કસ નિર્ધારિત ગાળો નથી હોતો. વિવિધ પ્રવૃત્તિઓ અનુસાર ટૂંકો ગાળો, મધ્યમ ગાળો અને લાંબો ગાળો હોઈ શકે છે. જે વ્યક્તિ જે હેતુ માટે નાણાં ધિરાણમાં લેતી હોય છે એનો સમયગાળો ફિક્સ હોતો નથી. જેવો હેતુ,
જેવું એનું કામ એ પ્રમાણે એનો સમયનો ગાળો ટૂંકો લાંબો કે મધ્યમાં. ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે હોય, ઘણીવાર ખાનગી હેતુ એટલે આપણે કે વસ્તુ લેવી હોય, મકાન છે, વ્હીકલ છે, બરાબર, એના માટે હોય. પછી આપણે ઘણીવાર શિક્ષણ માટે પણ લોન લેતા હોય, પછી ખેતી માટે, પછી ધંધાકીય હેતુ માટે કંઈક બિઝનેસ ઊભો કરવો હોય. દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર પાછા કેવા હોય છે? તો કે અલગ અલગ હોય છે. ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે છે, જેમાં ચેક દ્વારા ઉપાડ ઉપાડ ચિઠ્ઠી દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા, અને અત્યારે તો ડેબિટ ક્રેડિટ કાર્ડ આવી ગયા છે, અને નવું છે MAT ઓટોમેટિક ટ્રેલર મશીન, ATM, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓનો સમાવેશ અત્યારે થયો છે. હવે છે શાખ સર્જનની કામગીરી. આ જે શાખ સર્જનની કામગીરી છે એ ટોપિક તમારા પાઠમાંથી નીકળી ગયેલો છે. પછી છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ વ્યવહાર એટલે કેવા? તો કે એક બેંક બીજી બેંકને જ્યારે જરૂર પડે ત્યારે લાંબા કે ટૂંકા સમય માટે ધિરાણ પૂરું પાડે એને આંતર બેન્કિંગ વ્યવહારો કહે છે. આમાં એવું પણ બનશે એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંકને વચ્ચે રાખીને પણ અથવા મધ્યસ્થ બેંકને જાણ કરીને પણ એકબીજાને ધિરાણ આપે છે. ટૂંકમાં જ્યારે એક બેંકને જરૂર પડશે ત્યારે બીજી બેંકને ફોન કરીને જાણ કરશે અને બીજી બેંક એને જે નાણાંની જરૂર છે તે આપશે, પણ એ પણ ફ્રીમાં નહીં આપે હો, એને પણ વ્યાજ ચૂકવવું પડશે. એટલે જ્યારે એક બેંકને જરૂર હોય ત્યારે બીજી બેંક એને જે નાણું આપે છે એને કહેવાશે કોલ મની, અને એની ઉપર જે વ્યાજ વસૂલ કરવામાં આવશે એને કહેવાશે કોલ મની રેટ. એટલે એક બેંક બીજી બેંકને પણ જ્યારે ઉછીના આપે છે ત્યારે એની પાસેથી પણ વ્યાજ વસૂલ કરે છે. હવે છે વેપારી બેંકના ગૌણ કાર્યો. ઓલા હતા મુખ્ય કાર્યો. ગ્રાહકના એજન્ટ તરીકે ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય. બેંક પોતાના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે. એકબીજાથી અજાણ્યા આયાતકારો, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ મોકલીએ એને કહેવાય નિકાસ, અને આપણે બીજી જગ્યાએથી વસ્તુ મગાવીએ એને કહેવાશે આયાત. તો ઘણીવાર આપણે જ્યાંથી આયાત કરીએ છીએ એને ઓળખતા નથી, પણ આપણે ખાલી ફોન દ્વારા વાત થઈ હોય કે આટલી વસ્તુ મોકલવાની છે, તો એકબીજાથી જે અજાણ્યા છે આયાતકારો અને નિકાસકારો એને શાખનું પ્રમાણપત્ર બેંક આપે છે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંહેધરી આપે છે. કોઈ પૂછે કે આ ભાઈ સાથે વ્યવહાર કરવો છે યોગ્ય છે કે નહીં, તો બેંક એને બાંહેધરી આપે છે કે ના, એ વ્યક્તિ નાણાંની લેવડ દેવડમાં પરફેક્ટ છે, બરાબર, એની સાથે વ્યવહાર કરો. વળી ક્યારેક બેંકો કરવેરાના ચલણ ભરવાની પણ સુવિધા ગ્રાહકને આપે છે. ગ્રાહકના કિંમતી દાગીના સાચવે છે, મહત્ત્વના ડોક્યુમેન્ટ સાચવે છે, એના માટે આપણને લોકરની સુવિધા આપે છે. એને કહેવાશે બેંકો સેફ ડિપોઝિટ વોલ્ટ. આપણે જેને લોકર કહીએ છીએ એને કહેવાશે સેફ ડિપોઝિટ વોલ્ટ. આ લોકર છે એના માટે બેંક આપણી પાસેથી ભાડું વસૂલ કરે છે, અને ભાડું વસૂલ કરી અને આપણને એની સુવિધા આપે છે. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ પણ આપે છે, એને કહેવાશે માઇક્રો ફાઇનાન્સ. ધંધામાં કે વ્યક્તિગત સોદાઓની ચૂકવણીમાં વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા પ્રે ઓર્ડરની સુવિધા પણ આપે છે. એટલે કે નાના ઉદ્યોગો છે એના માટે નાના ધિરાણની વ્યવસ્થા પણ એની પાસે છે. પછી છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. બેંકનો જે ખ્યાલ છે અને જેની કાર્ય કરવાની રીત છે એ સમય સાથે બદલાતા રહે છે. તમે જુઓ તો બેંકમાં નવીનીકરણ આવતું રહે છે. પહેલાંના સમયમાં આપણે બેંક હતી ત્યારે બેંકમાં જતાં, ફોર્મ ભરતા, પૈસા ઉપાડતા લાંબી લાઇનમાં ઊભું પડતું, બરાબર. અત્યારે તમે જોઈ શકો છો. પછી ATMની સુવિધા આવી. ATMની સુવિધામાં તમે ખાલી બેંકમાંથી નાણાં ઉપાડી શકતા, બરાબર. હવે એના પછી
એવું બન્યું કે જ્યારે પૈસા ઉપાડવા હોય ત્યારે બેંકમાં નથી જવું પડતું, પણ જ્યારે પૈસા જમા કરવા હોય ત્યારે બેંકમાં જવું પડતું. તો થોડાક સમય પછી એમાં પણ ટેકનોલોજી આવી ગઈ કે હવે તમે બેંકમાં પૈસા જમા કરાવવા હોય તો પણ એવું એટીએમ છે, એનાથી તમે બેંકમાં પૈસા જમા કરી શકો છો. ઉપાડવાનું અલગ મશીન છે અને જમા કરવાનું બરાબર. તો આ જે આધુનિક સમય ફરતો રહે છે, વર્તમાન સમયમાં તમે જુઓ કે નવી નવી ટેકનોલોજી આવે છે અને બેંકની કાર્યપ્રણાલી પણ સમય સાથે બદલાતી રહે છે અને બેંકમાં સતત નવીનીકરણ થતું રહ્યું છે. આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર પણ તમે એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર જેવી સુવિધાઓ, એમ બે સુવિધાઓ છે, NEFT અને RTGS, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, બંને સુવિધાઓ કોર સેન્ટ્રલ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેન્કિંગના લીધે શક્ય બની છે. વળી ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોનનું જે બેન્કિંગ છે એના એપ દ્વારા પણ તમે પોતાની ખાતાની બધી વિગતો કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન ઉપર પણ મેળવી શકો છો. વસ્તુની ખરીદી કરી શકો છો અને ટિકિટો પણ બુક કરી શકો છો. બેંકો ડીમેટ ખાતાની પણ સગવડ આપે છે. ડીમેટ ખાતું એટલે શું? તો જ્યારે કંપનીના શેર ખરીદવા હોય, ડિબેન્ચર ખરીદવા હોય કે અન્ય કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવું હોય ત્યારે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. ડીમેટ ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ વગેરેને ભૌતિક સ્વરૂપે ન સાચવવા પડે એ માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું, જેથી આવું ખાતું ધરાવનાર પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે. અત્યાર સુધી આપણે જોયું બેંકનો ઉદ્ભવ અને બેંક ક્યાં ક્યાં કાર્યો કરે છે. તો કે બેંક છે એ ફ્રેન્ચ શબ્દ બેંકા અને ઇટાલિયન શબ્દ બેંક ઉપરથી ઉતરી આવ્યો છે. બેંકનો અર્થ ટૂંકમાં કહીએ તો જથ્થો કે સમૂહ. બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. બેંક નફાના હેતુથી કાર્ય કરતી એક ધંધાદારી સંસ્થા છે. લોકોની થાપણો સ્વીકારે છે અને એના બદલામાં જેને જરૂર છે એને ધિરાણ આપે છે. બેંક જે થાપણો સ્વીકારે છે એના પ્રકાર છે ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને ફિક્સ ડિપોઝિટ. ત્યારબાદ વેપારી બેંકો ક્યાં ક્યાં કાર્ય કરે છે? તો કે વેપારી બેંકો ઘણા બધા કાર્યો કરે છે. એમાં બે, એક છે એના મુખ્ય કાર્યો અને બીજા છે એના ગૌણ કાર્યો. વેપારી બેંકોના જે મુખ્ય કાર્યો છે એ આપણે જોયા, ત્યારબાદ વેપારી બેંકના ગૌણ કાર્ય પણ જોયા. હવે આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં જોશું.